પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભારતના પ્રથમ ઓફિસર વિન્ડો પાવર પ્રોજેક્ટને મંજૂરી આપીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, અને જેથી ગુજરાત અને તમિલનાડુના દરિયાકાંઠે એક ગીગાવોટના ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે અને જે ભારત માટે મોટી તક લઈને આવશે. તો કેન્દ્રીય મંત્રીમંડળ ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે કુલ 7453 કરોડના ખર્ચે વાયબિલિટી ગેપ ફંડિંગ સ્કીમને મંજૂરી આપી છે, અને જેમાં ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટે 6853 કરોડનો ખર્ચનો સમાવેશ થાય છે. 1 ગીગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સમાં ગુજરાત અને તમિલનાડુના દરિયાકાંઠે 500 મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાં ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે લોજિસ્ટિક્સ જરૂરિયાતોને પહોંચી વળવા 2 બંદરોના અપગ્રેડેશન માટે 600 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. 1 ગીગાવોટ ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સથી વાર્ષિક આશરે 3.72 બિલિયન યુનિટની નવીનીકરણ વીજળીનું ઉત્પાદન થશે, જેના પરિણામે 25 વર્ષમાં સમયગાળા માટે 2.98 મિલિયન ટન CO2 સમકક્ષ ઉત્સર્જનમાં વાર્ષિક ઘટાડા થશે. આ યોજના ભારતમાં માત્ર દરિયાઈ પવન ઉર્જા વિકાસની શરૂઆત જ નહીં કરે, પરંતુ તેની સમુદ્ર આધારિત આર્થિક પ્રવૃત્તિઓને પૂરક બનાવવા માટે દેશમાં જરૂરી ઇકોસિસ્ટમનું નિર્માણ પણ કરવામાં આવશે. આ ઇકોસિસ્ટમ આશરે 4.50 લાખ કરોડના રોકાણ પર પ્રારંભિક 37 ગીગાવોટ ઓફશોર પવન ઉર્જાના વિકાસને સમર્થન આપશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, ગુજરાતમાં 500 મેગાવોટના ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટની સ્થાપના માટે ટ્વીટ કરવામાં આવ્યું છે. તો વિન્ડ પાવર ઇન્સ્ટોલેશનના મામલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, ત્યારે આ નિર્ણયના લીધે ગુજરાતમાં પવન ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળશે, તેમજ વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના ગુજરાતના લક્ષ્યને સાકાર કરવામાં પણ મદદ મળશે.